हाय दोस्तों, हमारे चैनल में तुम्हारू फरीथी एक बार स्वागत है। तो आज आप दाँत में कीड़ा पड़ जाए के दाँत कीड़े जाए एना विषे बात करवाना छे। तो अमारो वीडियो तमे पूरेपूरो जोजो तो तमने तेनो उपाय मिली जशे। तो तमे आ वस्तु ने लगावाथी दाँतनी कीड़ा आराम थी निकली जशे अने कदाश मिली जाए तो घरे लई आवजो दोस्तों। आ तो आपणे आजे हूँ तमने दातमां जे कीड़ा होय छे तेना विशे बतावानो छूं। तो दातमां कीड़ा कई रीते दुखावो थाय छे अने खावाथी અને પીવાથી બહુ જ તકલીફ થાય છે અને તે પીડા સહન કરવું પડે છે। તેમાં દાંતોની સફાઈ સારી રીતે ના થાય તો અને મીઠી વસ્તુ વધારે ખાવાથી પણ દાંતોમાં આવી અનેક સમસ્યા થાય છે। તો ચાલો તેના વિશે આપણે જાણીએ। તો દાંતમાં કેવી રીતે કીડાને નીકાળી શકાય એ ખાસ ધ્યાન રાખવું જોઈએ। તો તમારે હિંગથી દાંતોના કીડાને સરળ રીતે નીકાળી શકાય છે। તો આના માટે તમને એક ગ્લાસમાં પાણી અને બે ચપટી હિંગ અને ચાર ચપટી ખારું મીઠું નાખીને ઉકાળી લેવાનું છે અને પછી મીઠું નાખીને ઉકાળી લેવાનું છે અને પછી એના પાણીને તમારે થોડું થોડું ગરમ કરવાનું છે અને પછી દિવસમાં તમારે કેટલીક વાર કુલ્લા અથવા તેના કોગળા કરવાના છે અને કુલ્લા કરતી વખતે કમસે કમ તમારે 10 મિનિટ સુધી આ પાણીને તમારા મોંમાં જરૂર રાખવાનું છે। તો દાંતોમાં જોડાયેલા દરેક માણસ માટે લવિંગ એક ચપટી ઈલાજ છે। કીડાની સમસ્યા થયા પર 2 થી 3 લોંગને એકદમ ઝીણું પીસીને એના પાવડરને કીડાની જગ્યાએ વાળા દાંત પર લગાવી દેવું અને પછી મોં બંધ કરી દેવું અને લાળ બનવા દેવાની, પછી એની લાળને મોંમાં 5 મિનિટ સુધી રોકી રાખવાની છે અને પછી ઠંડા પાણીથી કુલ્લા અથવા કોગળા કરી દેવું। તો આમ તમે કરશો તો તમને દાંતના કીડા નીકળી જશે અને તમને કાયમ માટે તેની પીડા પણ મટી જશે। તો દોસ્તો, જો તમે આવી પીડાથી પરેશાન હોય તો તમે જરૂર એકવાર કરજો આ, અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો દોસ્તો।